જામનગર જિલ્લા જેલમાં નવરાત્રિ દરમિયાન કેદીઓ પણ ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં કેદીઓ પણ ખેલૈયા બની ગરબે રમીને નવરાત્રિ પર્વની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. જામનગર જિલ્લા જેલમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે. ઘણા વર્ષોથી અહીંયા આ આયોજન થાય છે. નવરાત્રિ આપણા ભારતીય સમાજમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ પવિત્ર તહેવાર છે અને લગભગ બધા જ લોકો માતાજીની આરાધના કરે છે, ગરબા કરે છે, આરતી કરે છે. તો જેલમાં રહેલા બંદીવાન કાચા પાકા કેદીઓ પણ પોતાનો આ તહેવાર ઉજવી શકે અને તેઓની જે માન્યતા હોય, ધાર્મિક લાગણી હોય અથવા એમનું જે શોખ હોય ગરબાનો એ પણ એ પૂરો કરી શકે. તો અમે એક કલાક એમને ગરબી માટેનું આયોજન કરેલું હોય છે 4:30 થી 5:30, એ દરમિયાન તે લોકો 2-3 ગરબા કરી અને માતાજીની આરતી કરી શકે છે અને એમને પણ એવો સંતોષ થાય છે કે અમે પણ અમારો નવરાત્રિનો તહેવાર ઉજવ્યો અને માતાજીની આરાધના કરી. લગભગ કાચા પાકા થઈને 480 જેવા કેદી છે આજની તારીખમાં અને તેમાં જે એની ઈચ્છા હોય તે સ્વેચ્છાએ ભાગ લઈ શકે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે, તેમજ 66 નંબરની મગફળીની માંગ પણ ખૂબ જ જોવા મળી રહી છે. આ મગફળી ખરીદવા છેક દક્ષિણ ભારતના તમિલનાડુથી વેપારીઓ જામનગર આવી રહ્યા છે. આજે ખેડૂતોને હરાજીમાં મગફળીનો ઊંચો ભાવ મળ્યો હતો, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 6-7 વર્ષથી તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની 9 નંબર અને 66 નંબરની જાતની ખરીદી પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે અને ચાલુ સાલે પણ 2 વેપારીઓ આજરોજ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે તમિલનાડુથી આવી પહોંચ્યા છે અને આજે તેઓએ ખેડૂત જામનગર તાલુકાના ખેડૂત દ્વારા લાવવામાં આવેલ 36 ગુણી મગફળીનો 66 નંબર 36 ગુણી મગફળીનો વકલ 1 મણના એટલે કે 20 કિલોના 1780 રૂપિયાના ભાવથી હરાજીમાં ખરીદ કરેલ હતો. આ રીતે તમિલનાડુના વેપારીઓની જામનગરમાં ખરીદીના કારણે ખેડૂતોને 66 નંબર અને 9 નંબરના ભાવો ખૂબ સારા એવા ઊંચા પ્રમાણમાં મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં મગફળીની આવકમાં પણ પુષ્કળ વધારો થનાર છે અને તમિલનાડુના વેપારીઓ પણ દશેરા બાદ જામનગરમાં લગભગ 25-35 જેટલા વેપારીઓની દર વર્ષે ખરીદી થતી હોય છે અને આ વર્ષે પણ તેનાથી પણ વધુ તમિલનાડુના વેપારીઓ જામનગરમાં ખરીદી કરવા માટે આવશે તેવી ગણતરી છે અને આવનારા દિવસોમાં વેપારીઓની સંખ્યામાં અને મગફળીની આવકના જથ્થામાં પણ પુષ્કળ પ્રમાણમાં વધારો જોવાઈ રહ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.